બાળ લગ્નના દોષોને ડામવાના પ્રયાસ રૂપે સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ કચ્છ દ્વારા જન જાગૃતિ પરામર્શ સેમિનારનું આયોજન કરાયું હતું. બાળ લગ્ન એ સામાજિક દૂષણ છે, જેને ડામવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આ દૂષણને નાથવાના પ્રયાસ રૂપે સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ કચ્છ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અને બાળ સુરક્ષા અંગે જનજાગૃતિ પરામર્શ સેમિનારનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાની ઉપસ્થિતિમાં આયોજિત સેમિનારના પ્રારંભે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કચ્છ એપી રહોડિયાએ શાબ્દિક સ્વાગત સાથે સેમિનારનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે કચ્છમાં હજુ પણ જો ક્યાંય પણ બાળ લગ્નનું દૂષણ પાંગરતું હોય તો તેને ડામવા માટે સહિયારો પ્રયાસ થાય અને ગ્રામ્ય સ્તરે પણ આવા જનજાગૃતિ સેમિનાર યોજાય એ આશય સાથે આયોજન કરાયું છે. પ્રારંભિક સત્રમાં કચ્છના અધિક કલેક્ટર મનીષ ગુરવાનીએ સર્વે ઉપસ્થિતોને જે પણ નિર્ણયો લેવાય તેને અમલમાં મૂકવા આહવાન કર્યું હતું. કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે બાળ લગ્ન એ ભલે પરંપરાગત રીતે ચાલતી આવતી પ્રથા હોય પણ એ પ્રથાના પરિણામે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે, જેની તકેદારી આપણે જ લેવી રહી. સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી બોલતા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે બાળ લગ્ન જેવા મુદ્દા ઉપર જ્યારે આવા સેમિનાર આયોજિત થાય છે ત્યારે માત્ર તંત્ર જ નહીં નાગરિકો પણ સજાગતાથી બાળ લગ્નનો વિરોધ કરતા થશે ત્યારે આ દૂષણને નાથવું શક્ય બનશે. સેમિનારના થીમેટિક સેશનના પ્રારંભમાં બાળ સુરક્ષા અને કન્યા કેળવણી પર બોલતા મૌલાના સુલેમાન સમા મોહમ્મદીએ ધર્મમાં પણ બાળકોના જન્મથી તેમની સુરક્ષા અને સલામતીની જવાબદારીની વાત સાથે બાળ લગ્ન કરી પોતાના બાળકોનું જીવન યાતનામય બનાવવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના સરપંચ અને કુનરિયાના યુવા સરપંચ સુરેશભાઈ ઠાંગરે સૌ પ્રથમ તો બાળકોની ઈચ્છા અપેક્ષાઓ પૂછવા જાણવા માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવે એવો વિચાર વ્યક્ત કર્યો હતો. ધાર્મિક દ્રષ્ટિએ બાળ લગ્ન એક દૂષણ વિષય પર બોલવામાં પ્રદીપ્તાનંદજીએ બાળ લગ્નના દૂષણને નાબૂદ કરવા સમજાવટનો સચોટ ઉપયોગ કરવા પર ભાર મૂકી બાળકોના દુઃખના કારણરૂપ ના બનીએ એવો અનુરોધ કર્યો હતો. સેમિનારમાં ભુજ, રાપર, ભચાઉ, અંજાર તેમજ લખપત તાલુકાના સરપંચ સંગઠનના સભ્યો, સરપંચો, તલાટીઓ તેમજ KMVSના ડાયરેક્ટર અરુણા ધોળકિયા, સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષ આચાર્ય, CRY ક્રાઇના સ્ટેટ મેનેજર રૂચા ઠક્કર, પ્રેમ વિરાણી, રોહન સિંઘ, યુસુફ મહેર અલી સેન્ટરના ધર્મેન્દ્રકુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.